છે એમ એક તમાશો છે અને લેટ અસ સી કે આ તમાશો ક્યાં સુધી પહોંચે છે જી તમાશો ક્યાં સુધી પહોંચે છે અને ચુકાદાની હર કોઈ રાહ જોઈ રહ્યું છે શુક્લજી છેલ્લે ટૂંકમાં સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે મેં વિધાનમંડળમાં પૂછ્યું કે લોકોને હવે કાયદા કાનૂન પર વિશ્વાસ નથી કારણ કે જે પ્રકારનો અસંતોષ લોકોમાં જોવા મળે છે ખૂબ ટૂંકમાં આન્સર આપશો ના પોલીસે યોગ્ય પગલા ભર્યા તો આ પરિસ્થિતિ હોત જ નહીં અને બહેનો હોય તો મહિલા પોલીસ લાવો એ લોકો ત્યાંથી વિસ્તરવાનું અને બળ વાપરવાની પોલીસે સત્તા છે અને પોલીસે કરવું જ જોઈએ એના બળ વાપરવામાં જે તકલીફ પડે છે એટલે ચુકાદાની હર કોઈ રાહ જોઈ રહ્યું છે ખાસ કરીને તમે અનુયાયી પણ રાહ જોઈ રહ્યા છે ને હરિયાણા અને પંજાબમાં અત્યારે ભારે અગ્નિજીવ પરિસ્થિતિ છે ચુકાદો શું આવે છે તેના પર મીટ મંડાયેલી છે અને આ પ્રકારના પાખંડી જે ધર્મગુરુ છે એ લોકોને ઉઘાડા પાડવા માટે ક્યાંક હવે કાયદો જ આગળ આવે અને કાયદો કોઈ ઠોસ કદમ ઉઠાવે એની હર કોઈ રાહ જોઈ રહ્યા છે શુક્લાજી અને રુઝાનજી ખૂબ ખૂબ આભાર ચર્ચામાં માંગી અત્યારે ચલાવવામાં સંકોચ ના કરો.